Hi guys, good morning. This is Parikshit Raval from Universal Academy Sidhpur. Mitro, aaje apne English grammar ni andar sentence structure in English language par abhyas karvana chhe. મારા પહેલા લેક્ચરની અંદર ઇંગ્લિશ ગ્રામરના પ્રથમ લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશ પ્રત્યેનો શું ફિયર છે એ ફિયર હોવાના રીઝન કયા કયા છે કયા કયા પેરામીટર્સ છે એની ચર્ચા કરી હવેથી આપણે આગળ વધ્યા અને પછી એ ચર્ચા કરી કે એને ઓવરકમ કઈ રીતે કરી શકાય ફિયર જ ઇંગ્લિશને હાર્ડ બનાવે છે બાકી કંઈ જ નથી મિત્રો અને જોડે જોડે મેં એ પણ કહી દઉં કે આપણે પાયાની માહિતી મેળવીને ધીમે ધીમે ઇંગ્લિશને પચાવતા શીખીશું દરેક ભાષાના નવા નિયમ નવી આપણે જિજ્ઞાસુ બનીને સમજવાનો પ્રયત્ન હે આવું હોય બસ આ જિજ્ઞાસુ વ્યક્તિની આ જ ગુણો હે આવું હોય બસ આવું પકડી રાખીશું તો ડેફિનેટલી આપણને સફળતા મળશે અને એને પચાવી ગયું ઓકે સૌથી પહેલું ટોપિક છે આપણો સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇન ઇંગ્લિશ લેંગ્વેજ આપણને ખબર હોવી જોઈએ જેવી રીતે ગુજરાતી ભાષાનું સ્ટ્રક્ચર હોય એની કોઈ પણ વાક્ય લખાય તેની વાક્ય રચના હોય એવી રીતે અંગ્રેજી ભાષાની હોય તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ગુજરાતી ભાષાની વાક્ય રચના જોઈએ અને પછી આપણે જોઈએ કે અંગ્રેજી ભાષાની વાક્ય રચના શું છે ચલો તમારી સમક્ષ ગુજરાતી ભાષાની વાક્ય રચનામાં એટલે ગુજરાતી ભાષામાં લખાયેલું એક વાક્ય તમારી સમક્ષ છે રમેશ સફરજન ખાય છે ખાય સફરજન રમેશ આવું બોલી છે તમને ખબર છે આ જ સાચું છે સફરજન રમેશ ખાય છે એવું તમે વ્યવહારુ જીવનમાં કદાચ બોલતા હો પણ ગુજરાતી ભાષાની વાક્ય રચના એને માન્ય ગણતું નથી સાચી રચના આ છે રમેશ સફરજન ખાય છે ચલો આ એક વાક્ય છે આ વાક્યની અંદર આપણે જોઈએ કે ભાઈ એક દરેકને એક માળખું હોય એક સ્ટ્રક્ચર હોય તો આનું સ્ટ્રક્ચર શું એ સમજીએ રમેશ સફરજન ખાય છે આ વાક્યની અંદર કોણ સફરજન ખાય છે આ વાક્યની અંદર પ્રશ્ન પૂછીએ ભાઈ કોણ સફરજન ખાય છે તો જવાબ શું મળશે રમેશ રમેશ તમારો જવાબ મળશે એટલે કે આ વાક્યની અંદર કરતા કોણ સફરજન ખાનારો કોણ ખાવાની ક્રિયા કરનારો કોણ રમેશ તો રમેશ એ કોણ કહેવાય કરતા કહેવાય અને હંમેશા યાદ રાખીશું વાક્યમાં કોણથી પ્રશ્ન પૂછીએ એટલે વાક્યમાં ક્રિયા કરનારો મળે એટલે વાક્યનો કર્તા મળે ઓકે એટલા જ માટે રમેશ સફરજન ખાય છે આવું એક વાક્ય છે એમાં કોણથી પ્રશ્ન પૂછ્યો એટલે મને રમેશ જવાબ મળે તો રમેશ એ શું કહેવાય તમારું વાક્યનો કર્તા કહેવાય એટલે આપણે લખ્યું કે જો વાક્યની શરૂઆત કોઈ પણ ગુજરાતી ભાષાની વાક્ય રચના હોય પહેલા કોણ આવે કર્તા આવે ક્લિયર છે ઓકે આગળ વધીએ પછી શું આવે કર્તા આવી ગયો પછી સફરજન લખેલું છે મેં અહીંયા સફરજન કયા પ્રશ્ન સૂચકથી પ્રશ્ન પૂછીએ તો આપણને સફરજન જવાબ મળે રમેશ શું ખાય છે સુથી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ તમારું સફરજન છે એટલે કે કર્મ કહેવાય ગુજરાતી ભાષાની અંદર એને શું કહેવાય કર્મ કહેવાય સુથી પ્રશ્ન પૂછીએ વાક્યમાં અને જો જે જવાબ મળે એ તમારું કર્મ હોય એટલે કે સુથી પ્રશ્ન પૂછું એટલે મને સફરજન મળે છે રમેશ શું ખાય છે તો જવાબ આવશે રમેશ સફરજન ખાય છે રમેશ જામફળ ખાય છે રમેશ કેરી ખાય છે જે બી એને ભાવતું હોય ખાય બરાબર છે એટલે કે સુથી પ્રશ્ન પૂછીએ એટલે સફરજન જવાબ મળે તો સુથી પ્રશ્ન પૂછીએ એ તમારું ગુજરાતી ભાષાની અંદર શું કહેવાય કર્મ કહેવાય એટલે આપણે જોયું કે ગુજરાતી ભાષાની અંદર પહેલો કર્તા આવે પછી શું આવે કર્મ આવે આ સાચી મેથડ છે હવે આગળ વધીએ ખાય એટલે કે ખાવું પીવું ઊંઘવું ઉઠવું જાગવું રમવું આ બધી શું છે મિત્રો ગુજરાતી ભાષાની અંદર ક્રિયા જે પાસે સામેથી હું આવતું હોય મૂળ રૂપમાં રચાયેલી ક્રિયા ખાવું નામની ક્રિયા પરથી શું બન્યું ખાય તો ખાય એ શું મેં લખ્યું છે ક્રિયા હવે મિત્રો અહીંયા લખ્યું છે તો મોસ્ટલી સ્ટુડન્ટ એવું કહેશે મારા મત મુજબ કે 60-70% સ્ટુડન્ટ એવું જ કહેશે કે છે એટલે વધારાના શબ્દો અથવા તો અન્ય શબ્દો ના મિત્રો એવી કોઈ ભાષા નથી કે એમાં કોઈ અન્ય શબ્દો જોવા મળે આપણે એને અધરવર્ડ્સ તરીકે રિપ્રેઝન્ટ કરી શકીએ પણ જો એને વ્યવસ્થિત રીતે ચકાસવું હોય તો કોઈ અધરવર્ડ્સ હોતા નથી દરેકનું કંઈક ને કંઈક મહત્વ હોય ગણિતનો કોઈ દાખલો આપ્યો હોય તો આપણે કે કોઈ વધારાનું હતું નથી નાની નાની વસ્તુ પણ કંઈક એ દાખલા ઉપર ઇમ્પેક્ટ છોડતી હોય એના સોલ્યુશન લાવવામાં ઇમ્પેક્ટ છોડતી હોય એવી રીતે કોઈ જ વસ્તુ અન્ય શબ્દ તરીકે રજૂ કરી શકીએ નહીં તો અહીંયા છે શું છે એ જોઈએ જેવી રીતે ખાય એક ક્રિયા છે તો મેં લખ્યું છે એ શું લખ્યું છે મેં સહાયકારક ક્રિયાપદ કઈ રીતે તો આપણે જોઈએ ક્રિયાને પૂરી થવા માટે શું કરે છે આ ક્રિયા છે એને પૂરી થવા માટે મદદ કરે છે હું આ છે કાઢ નાખું વાક્ય બોલું તો રમેશ સફરજન ખાય
क्यों लागे छे अधूरी जगह એવું બોલું તો રમે સભજન ખાય છે ખાવાની ક્રિયાને પૂરી કરવા માટે મદદ કરે એટલે એને નામ આપી દીધું સહાયકારક ક્રિયાપદ અહીંયા વર્તમાનમાં ખાય છે એટલે છે લખ્યું છે ભૂતકાળમાં ખાતો હોય તો શું લગાય રમે સભજન ખાતો હતો તો હતો એ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ થયું અને જો આવતીકાલે એટલે ભવિષ્યમાં ખાશે તો હું શું બોલી રમે સભજન ખાતો હશે તો એ હશે એ ભવિષ્યનું સહાયકારક ક્રિયાપદ થયું તો આ છે હતો અને હશે એ ગુજરાતી ભાષાની અંદર સહાયકારક ક્રિયાપદો કહેવાય આપણે એનું ટેબલ પણ આગળના લેક્ચર્સની અંદર જોઈશું કે ગુજરાતી ભાષાની અંદર કાળ પ્રમાણે કયા કયા સહાયકારક ક્રિયાપદો છે એટલે આપણને વધુ મજા આવશે ને એ ગુજરાતીમાં જેવી રીતે સહાયકારક ક્રિયાપદો છે અને એવી રીતે સમજે ઇંગ્લિશ ની અંદર સહાયકારક ક્રિયાપદો છે અને ઇંગ્લિશ માં જે સહાયકારક ક્રિયાપદો છે એને કહેવાય હેલ્પિંગ વર્બ હેલ્પિંગ એટલે સહાય કરનાર બરાબર સહાય કરતા અને વર્બ એટલે કે ક્રિયાપદ એટલે કે સહાયકારક ક્રિયાપદ ઓકે સીધો કન્સેપ્ટ છે એટલે કે અહીંયા રમેશ એટલે કોણ કોણથી પ્રશ્ન પૂછે રમેશ મળે એ કરતા કહેવાય સુધી પ્રશ્ન પૂછે એટલે સફરજન એટલે એ ગુજરાતી ભાષામાં કર્મ કહેવાય આ ક્રિયા છે અને આ સહાયકારક ક્રિયાપદ છે બંનેને ભેગું શું લખાય છે ક્રિયાપદ તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો ગુજરાતી ભાષાનું સ્ટ્રક્ચર ગુજરાતી ભાષાની સ્ટાન્ડર્ડ વાક્ય રચના શું છે કર્તા કર્મ ક્રિયાપદ ઉદાહરણ થી આપણે જોઈ લીધું ગુખવાનું જરૂર છે જ નહીં આવું એક વાક્ય યાદ રાખો ઈઝીલી આન્સર આવશે ઓકે આ ગુજરાતીનું સ્ટ્રક્ચર હતું ગુજરાતી ભાષા જાણી લીધી કર્તા કર્મ ક્રિયાપદ હોય કોણથી પ્રશ્ન પૂછીએ કર્તા મળે સુધી પ્રશ્ન પૂછીએ કર્મ મળે અને ક્રિયા અને સહાયકારક ક્રિયાપદ ને ભેગું આપણે શું લખી ક્રિયા એટલે કર્તા કર્મ પ્લસ ક્રિયાપદ ઓકે હવે અંગ્રેજી ભાષાની વાક્ય રચના ને જાણીએ તો અંગ્રેજી ભાષાની વાક્ય રચના એટલે કે રમે સફરજન ખાય છે એનું ઇંગ્લિશ કરીએ તો મોસ્ટલી સ્ટુડન્ટ આજ ઇંગ્લિશ કહે છે રમેશ ઇઝ ઈટિંગ એન એપલ અથવા રમેશ ઇઝ ઈટિંગ એપલ આવું કઈ કરીએ પણ ના મિત્રો હું તમને શીખવાડીશ કે એ આ વાક્ય કયા વાક્યનું રમેશ સફરજન ખાય છે એનું ઇંગ્લિશ શું થાય અને તમે જે બોલ્યા રમેશ ઇઝ ઈટિંગ એન એપલ એનું ગુજરાતી શું થાય આ વાક્યનું ઇંગ્લિશ મોસ્ટલી સ્ટુડન્ટ આવું જ કહેશે હું જે બોલ્યું રમેશ ઇઝ ઈટિંગ એન એપલ સમજીશું આપણે શીખીશું ટેન્સ નામનું ચેપ્ટર ભણીશું ત્યારે હું તમને કહીશ પણ અત્યારે તમને ટેમ્પરરી કહી દઉં કે કોઈ ક્રિયા ચાલુ હોય ખાય ક્રિયા ચાલુ ના કહેવાય એ રોજિંદી બનતી ક્રિયા છે ભાઈ રમેશને સફરજન ભાવે છે કાયમ એ પપ્પા જોડે મંગાવે છે કાયમ એ સફરજન ખાય છે એમ ખાવું ગમે છે પણ હા એમ જગ્યાએ આવું બોલું કે રમેશ સફરજન ખાઈ રહ્યો છે તો એ ક્રિયા કેવી છે અત્યારે ચાલુ છે રહ્યો રહી આ ક્રિયાને ચાલુ બતાવે છે મિત્રો વર્તમાન છે એટલે વર્તમાન કાળમાં ક્રિયાને ચાલુ બતાવે તો ચાલુ વર્તમાન કાળ આવે અને ચાલુ વર્તમાન કાળ આવે તો પછી તમે ટુ બી ના રૂપો એમીદાર વાપરી શકો કરતા પ્રમાણે અને ક્રિયાને શું લગાવી શકો આઈએનજી લગાવો ત્યારે રમેશ સફરજન ખાઈ રહ્યો છે આવા વાક્ય માટે ક્રિયા રહ્યો રહી ક્રિયાને ચાલુ બતાવે ગુજરાતીમાં અને ત્યારે ચાલુ કાળો વપરાય ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ આપણે જોઈશું ટેન્સ નું ચેપ્ટર ટેન્સ અંગ્રેજીની અંદર 12 છે ગુજરાતીમાં 3 છે અંગ્રેજીમાં કેટલા છે 12 છે આપણે બહુ સારી એવી ચર્ચા કરી પણ અત્યાર પૂરતું અહીંયા યાદ રાખી દીધી કે રમેશ સફરજન થાય છે ઇંગ્લિશ કંઈક આવું થાય મિત્રો સાદા વર્તમાનકાળનું વાક્ય કહેવાય અંગ્રેજી વાક્યમાં ફેરવતા એની વાક્ય રચનામાં કોઈ ફેરફાર થાય છે કે આવી વાક્ય રચના રહે છે કે ગુજરાતીમાં વાક્ય રચના હતી કરતા કર્મ ક્રિયાપદ ઇંગ્લિશમાં આવી રહે છે જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે બસ આ વાક્ય રચના યાદ રાખી દેવાની બસ પછી તો ઈઝી થઈ ગયું ગુજરાતીની અંદર કોઈ પણ વાક્ય આપ્યું હોય ને ઇંગ્લિશ કરવું હોય તો આ સ્ટ્રક્ચર યાદ રાખવાનું સ્ટ્રક્ચર પ્રમાણે ચાલો તમારું વાક્ય અંગ્રેજીમાં બની ગયું ઓકે તો મેં રમેશ સફરજન ખાય છે એનું ઇંગ્લિશ કર્યું રમેશ ઇઝ એન એપલ સોરી મિત્રો ઓકે આગળ વધીએ રમેશ પૂથી પ્રશ્ન પૂછીએ વાક્યની અંદર પૂથી પ્રશ્ન પૂછીએ હું એટલે ગુજરાતીમાં કોણ કોણનું અંગ્રેજીમાં શું થાય હું પૂથી પ્રશ્ન પૂછીએ હુ ઇટ્સ એન એપલ સફરજન કોણ ખાય છે તો ભાઈ આન્સર આવશે રમેશ રમેશ સફરજન ખાય છે કોણ સફરજન ખાય છે હુ ઇટ્સ એન એપલ સમેશની જગ્યાએ હું મૂકી દઉં
અને હુની જે કે આન્સર શું આવશે તમારો રમેશ મતલબ કે વાક્યમાં કરતા મળશે સફરજન કોણ થાય છે કરતા મળશે એટલે મેં અહીંયા શું લખ્યું છે ગુજરાતીની અંદર કોણથી પ્રશ્ન પૂછીએ એવી રીતે ઇંગ્લિશની અંદર વોટથી સોરી હુથી પ્રશ્ન પૂછીએ એટલે તમને શું મળે કરતા મળે ગુજરાતીમાં કોણ અંગ્રેજીમાં હુથી પ્રશ્ન પૂછીએ એટલે વાક્યનો કરતા મળે ક્રિયા કરનારો મળે રમેશ મળે ઓકે હવે અહીંયા શું મિત્ર આવ્યું છે વચ્ચે હવે શું આવી ગઈ છે ક્રિયા જો અહીંયા શું હતું રમેશ પછી શું હતું સફરજન એટલે કરતા પછી શું હતું કર્મ હતું જ્યારે અહીંયા કરતા પછી શું આવે છે કરતા પછી ક્રિયા ખાવાનું અંગ્રેજી શું થાય ખાવાનું ઇંગ્લિશ શું થાય ઈટ થાય બધાને આવડે છે બરાબર બે જે એકદમ સાદો શબ્દ મૂક્યો છે મેં એટલા માટે ઓકે તો અહીંયા ખાવું એ ક્રિયા એટલે કે બીજા નંબરે અહીંયા શું આવી જાય ક્રિયા જ્યાં અહીંયા કર્મ આવતું હતું જ્યાં અહીંયા શું આવી જાય છે ક્રિયા એ કરતા પ્લસ ક્રિયા જ્યારે ત્યાં ગુજરાતીમાં કેવું સ્ટ્રક્ચર હોય કરતા પ્લસ કર્મ ઓકે હવે વાત કરીએ કે સાહેબ આ તો નવું આવ્યું તો મિત્રો યાદ રાખજો અંગ્રેજી ભાષાની અંદર કોઈ નામને રજૂ કરવા માટે અવ્યયનો સહારો લેવામાં આવે છે એ અવ્યય એટલે કે આર્ટિકલ ત્રણ આર્ટિકલ એ એન ધ એ આર્ટિકલ નામનું ચેપ્ટર પણ આપણે સારું ભણીશું પણ અત્યારે બધું ખાલી યાદ રાખીએ કે અંગ્રેજી ભાષાની અંદર નાઉનને એટલે કે નામને રજૂ કરવા માટે આર્ટિકલ એટલે કે અવ્યયનો ઉપયોગ કરવામાં આવે છે બસ એટલા જ માટે આ નામને રજૂ કરવા માટે એક અવ્યય એટલે આર્ટિકલનો ઉપયોગ કર્યો છે એટલા માટે આ નામને રજૂ કરવા માટે એન કેમ કે એની શરૂઆત શાનાથી થાય છે એ થી થાય છે એ છે એટલા માટે એન નહીં એ આપણે ભણીશું અને ઉચ્ચાર થાય છે એપલ એ એ ગુજરાતી ભાષામાં સ્વર છે અને સ્વર હોવાથી શું મુકાય છે એન મુકાય છે એ જવાબો આપણે આર્ટિકલમાં ભણીશું પણ અત્યાર બધું ખાલી યાદ રાખીએ એ એન ખાલી એટલા માટે મૂક્યું છે કે અંગ્રેજી ભાષાનો નિયમ છે કે કોઈ નામને રજૂ કરવું હોય કોઈ નામને રજૂ કરવું હોય તેની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે થોડા ઘણા અપવાદો પણ છે આપણે જોઈશું ઓકે હવે અહીંયા આર્ટિકલ મૂકી દીધો છે અને છેલ્લે શું વોટ થી પ્રશ્ન પૂછીએ તો એટલા આન્સર શું મળશે વોટ થી પ્રશ્ન પૂછીએ આ વાક્યની અંદર વોટ થી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને જવાબ શું વોટ એટલે શું સુધી પ્રશ્ન પૂછીએ એટલે જવાબ શું મળે એપલ તો એ શું બતાવે છે તમારું કર્મ બતાવે તો આ તમારું કર્મ એટલે કે મેં અહીંયા લખી દીધું એટલે કે તમે જોઈ શકો છો હુથી પ્રશ્ન પૂછી લે કરતા મળે હું એટલે કે કોણ કોણથી પ્રશ્ન પૂછી લે કરતા મળે પછી બીજા નંબરે શું આવી જાય છે ક્રિયા આવે છે જ્યારે અહીંયા કર્મ હતું જ્યારે અહીંયા ક્રિયા આવી છે આર્ટિકલને આપણે લખવું નથી ખાલી નામને રજૂ કરવા માટે વપરાય અને એપલ એટલે સફર છે શું વોટથી પ્રશ્ન પૂછવાથી જવાબ મળે શું તો એ અહીંયા કર્મ આવી જાય તો હવે આ સ્ટ્રક્ચર ગુજરાતીનું આ સ્ટ્રક્ચર અંગ્રેજીનું કમ્પેર કરો કમ્પેર કરો તમને ખ્યાલ છે કરતા કરતા બરોબર છે કરતાનું સ્થાન ઓકે કર્મ પાછળ જતું રહે છે અને ક્રિયા કેવા જાય છે વચ્ચે આપણે અંગ્રેજીનું યાદ રાખવાનું છે ગુજરાતી તો યાદ રાખીશું પણ અંગ્રેજી ભાષા બનતા હોય ત્યારે અંગ્રેજી ગુજરાતીનું સ્ટ્રક્ચર કરતા કર્મ ક્રિયા પર અંગ્રેજીનું સ્ટ્રક્ચર કરતા એનું કર્મને પાછળ લઈ લો ક્રિયાને વચ્ચે લઈ લો કરતા ક્રિયાપદ કર્મ તો હવે આપણે કરતાનું અંગ્રેજીમાં શું કહેવાય કરતાને અંગ્રેજીમાં કેવું હોય તો કરતાને સબ્જેક્ટ કહેવાય સબ્જેક્ટ એટલે વિષય પણ ખરો સબ્જેક્ટ એટલે કરતા ક્રિયા કરનારો ક્રિયાનું અંગ્રેજી શું થાય વર્બ થાય અને કર્મનું અંગ્રેજી શું થાય ઓબ્જેક્ટ થાય ઓકે મેં શું કર્યું છે કરતા ક્રિયાપદ કર્મ આ વાક્યને આપણે યાદ રાખવાનું બીજી રીતે યાદ રાખવું હોય તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ ઓકે દરેકના સબ્જેક્ટનો પ્રથમ લેટર વર્બનો પ્રથમ લેટર ઓબ્જેક્ટનો પ્રથમ લેટર લઈ લઈએ એટલે કંઈક આવું થાય એસ પ્લસ V પ્લસ O તો S પ્લસ V પ્લસ O આ સ્ટ્રક્ચર જો આપણે યાદ રાખી દીધું અંગ્રેજીની અંદર તો આપણી નૈયા પાર મતલબ કે આપણને કોઈ પણ વાક્ય આપેલું હોય તો આપણે કોઈ પણ ગુજરાતીમાં વાક્ય આપેલું હોય આપણે ઇંગ્લિશ કરવું હોય તો આટલું યાદ રાખવાનું પહેલા મારે S લખવાનો S એટલે કે સબ્જેક્ટ એટલે કરતા લખવાનો પછી મારે વર્બ લખવાનું વર્બ એટલે કે ક્રિયા લખવાની ગુજરાતીમાં જે ક્રિયા હોય એને ઇંગ્લિશ કરવાનું બરાબર છે અને છેલ્લે મારે કર્મ લખવાનું કર્મ એટલે કે ઓબ્જેક્ટ લખવાનું વોટ થી પ્રશ્ન પૂછું જે જવાબ મળે કર્મ સિમ્પલ વોટ ઇઝ રમેશ રમેશ શું ખાય છે તો જવાબ આવશે રમેશ સફરજન ખાય છે સફરજન શું છે તમારું કર્મ છે તો ગુજરાતીની અંદર સ્ટ્રક્ચર જેવું છે કે કર્તા કર્મ ક્રિયાપદ એ રીતે અંગ્રેજીમાં શબ્દ છે કર્તા ક્રિયાપદ કર્મ બીજું સિમ્પલ આ બસ આટલું યાદ રાખી દો એસ પ્લસ વી પ્લસ ઓ બસ આ રીતે મારું વાક્ય બનાવ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ આ શોર્ટ મુ મેં લખ્યું છે તો આ રીતે મિત્રો આજનો મારો પ્રયાસ હતો કે ગુજરાતી ભાષાનું સ્ટ્રક્ચર છે અને એ રીતે અંગ્રેજી ભાષાનું શું સ્ટ્રક્ચર આ રીતે જો કમ્પેર કરીને તમે તૈયારી કરશો બે ભાષાને તો તમારે કન્ફ્યુઝન થવાનું આવશે નહીં અને મિક્સઅપ પણ થશે નહીં
ઓકે મિત્રો, તો આજના વિડિયોની અંદર મારો એવો પ્રયાસ હતો કે બેઝિક કન્સેપ્ટ શીખવાડવાનો પ્રયત્ન કરું. આગળ જતા હું તમને પાયાની માહિતીથી શરૂઆત કરીશ. આપણે આઈ, વી, યુ, હી, સી, ઈટ, ધે, એટલે કે જે પુરુષો છે, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એમના વચન છે, એક વચન, બહુવચન, એને ભણીશું. તેથી આગળ જતા આપણે સહાયકારક ક્રિયાપદો જોઈશું. આ સહાયકારક ક્રિયાપદો આજે આઈ, વી, યુ, હી, સી, ઈટ, જે આજે સર્વનામો છે એના સાથે કયા કયા આવે છે એની વાત કરીશું. તેથી આગળ વધતા આપણે સર્વનામોની વાત કરીશું. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, આ દરેકની સારી એવી ચર્ચા એકદમ પાયાની માહિતી મેળવી લીધા પછી આપણે પર્ટિક્યુલર આર્ટિકલ, એ બધા ટેન્સ, એક્ટિવ પેસિવ, એ બધાની સારી એવી ચર્ચા કરીશું. આશા છે તમને આપણો આ વિડીયો ગમ્યો હશે અને તમે આવીને ધીમે ધીમે કોઈ પણ ભાષા, એટલે કે ઇંગ્લિશ ભાષાની વાત કરી રહ્યા છે, એને ધીમે ધીમે પચાવતા શીખીશું. નેક્સ્ટ વિડીયો સાથે એકવાર ફરીથી મળીશું. મિત્રો, આપણી ચેનલ છે સ્ટડી વિથ યુનિવર્સલ એકેડમી, જેના ઉપર તમે આપણા બધા જ લેક્ચરને સારી રીતે જોઈ શકો છો, લાઇક કરી શકો, શેર કરી શકો, સબસ્ક્રાઇબ કરી શકો છો. હેવ અ ગુડ ડે.